गाइस, वेलकम बैक टू स्टडी विथ आरके। आज हूँ तमारा माटे 2017 नू पेपर सोल्यूशन लेने आवी छू, जेने मैं बे पार्ट में डिवाइड कर्यू छे, विभाग एक अने बे। तो आज आपणे विभाग एक जोईए। ए पहेला जे मित्रोए चेनल सब्सक्राइब नथी करी ए सब्सक्राइब करी देजो, जेथी तमने डेली अपडेट्स मळता रहे। तो चालो जोईए आपणे विभाग एक। मानवीनी संपूर्ण व्यक्तिमत्तानुं प्रगटीकरण एटले केळवणी, एवुं कहेनार कोण हता? गांधीजी, रविन्द्रनाथ टागोर, स्वामी विवेकानंद के पछी महर्षि अरविंद? जवाब छे सी, स्वामी विवेकानंद। अभिक्रमित अध्ययन साथे कोनुं नाम संकळायेलुं छे? स्कीनर, थ्रोनडाइक, जॉन ड्यूई के पछी कोहलर? जवाब छे ए, स्कीनर। आंतरसूज द्वारा थतुं अध्ययन कया मनोवैज्ञानिके समझाव्युं छे? स्कीनर, कोहलर, रूसो के पछी रुडोल्फ? जवाब छे बी, कोहलर। विज्ञान शिक्षक पहला समग्र शरीर, तेना विविध तंत्रों, शरीरनुं कार्य वगैरह रजू करी अने त्यार पछी पाचन तंत्र शीखवे छे। तो आ शिक्षक शिक्षणना कया सूत्रने अनुसरे छे? सरळथी कठिन तरफ जवू, मूर्तथी अमूर्त तरफ जवू, प्रत्यक्षथी परोक्ष तरफ जवू के पछी समग्रथी अंश तरफ जवू? जवाब छे डी, समग्रथी अंश तरफ जवू। केळवणीने त्रिध्रुवी प्रक्रिया तरीके कोणे स्वीकारी? जॉन ड्यूई, रोस, एडम्स के पछी स्मिथ? जवाब छे ए, जॉन ड्यूई। तेजस्वी बाळकोने शीखवामां अने शिक्षणमां नबળા બાળકોને શીખવવામાં ભિન્ન ભિન્ન પદ્ધતિઓનો આશ્રય લેવો જોઈએ, અહીં કયો સિદ્ધાંત સમાયેલો છે? પ્રેરણાનો, વિષયોના અનુબંધનો, વ્યક્તિગત તફાવતનો કે પછી જીવન સાથે અનુબંધનો? જવાબ છે સી, વ્યક્તિગત તફાવતનો। અભિક્રમિત અધ્યયનની ખાસ વિશેષતા કઈ છે? અધ્યેતા પોતાની ગતિથી શીખે, બધા અધ્યેતા સરખી ઝડપે શીખે, અધ્યેતાઓ સરેરાશ ઝડપે શીખે કે પછી બધા અધ્યેતા ઝડપથી શીખે? જવાબ છે એ, અધ્યેતા પોતાની ગતિથી શીખે। નીચે પૈકી કયું પરિબળ ધ્યાનના આંતરિક પરિબળ પૈકીનું નથી? રસ કે અભિરુચિ કે પછી મનોવલણ કે પછી ઉદ્દીપકનું પુનરાવર્તન કે પછી પૂર્વાનુભવ? જવાબ છે સી, ઉદ્દીપકનું પુનરાવર્તન। વિદ્યાર્થીઓના હસ્તાક્ષરના મૂલ્યાંકનમાં કયું સાધન અથવા તો પદ્ધતિ વધારે ઉપયોગી બને? ચેકલિસ્ટ, અવલોકન, ક્રમ માપદંડ કે પછી સ્વમૂલ્યાંકન? જવાબ છે સી, ક્રમ માપદંડ। પાઠનો આરંભ મૂર્ત પરથી થવું જોઈએ અને સમાપ્ત અમૂર્તમાં થવું જોઈએ, આ વિધાન કોનું છે? રૂસો, એલ્વિન ટોફલર, કોહલર કે પછી હર્બર્ટ સ્પેન્સર? જવાબ છે ડી, હર્બર્ટ સ્પેન્સર। વિદ્યાર્થીઓમાં સહયોગની ભાવનાનો વિકાસ કેવી રીતે કરશો? સહકારની ભાવનાના મહત્વ પર ચર્ચા કરશો, વિદ્યાર્થીઓને સર્જનાત્મક કાર્ય કરવાની જવાબદારી સોંપીને કે પછી પારિવારિક વાતાવરણમાં સહયોગની ભાવના વિકસિત કરવાની જવાબદારી વાલીઓને સોંપશો કે પછી વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો? જવાબ છે ડી, વિદ્યાર્થીઓને સમૂહ કાર્યનો અવસર આપશો। વારસો અને વાતાવરણ બાળકના કયા વિકાસને પ્રભાવિત કરે છે? સામાજિક, સંજ્ઞાત્મક, સંવેગાત્મક કે પછી આ ત્રણેય? જવાબ છે ડી, આ ત્રણેય। વિદ્યાર્થીઓનું સાચું મૂલ્યાંકન નીચેનામાંથી કઈ પદ્ધતિ દ્વારા થઈ શકે? વર્ષના અંતે મૂલ્યાંકન કરવાથી, નિર્માણાત્મક મૂલ્યાંકન કરવાથી, વર્ષમાં બે વાર મૂલ્યાંકન કરવાથી કે પછી સતત મૂલ્યાંકનથી? જવાબ છે ડી, સતત મૂલ્યાંકનથી। બાળકોની અધ્યયન નિષ્પત્તિમાં સુધાર લાવી શકાય જો મા બાપને પોતાના બાળકોના અભ્યાસ કાર્યના નિરીક્ષણ માટે સમજાવી શકાય, અથવા તો વારંવાર શિક્ષણ સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય, અથવા તો શિક્ષણ બાબતે ચિંતા ન કરવા સમજાવી શકાય, અથવા તો પોતાના બાળક માટે વધારાના ટ્યુશનની વ્યવસ્થા કરવા સમજી શકાય? તો અહીંયા જવાબ છે વારંવાર શિક્ષક સાથે અભ્યાસ બાબતે ચર્ચા કરવા સમજાવી શકાય। કન્યા કેળવણીને પ્રોત્સાહન આપવા માટે કઈ યોજના અમલમાં મુકાય? ઉમ્મીદ યોજના, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના, વિદ્યા સહાયક યોજના કે પછી વિદ્યાદીપ યોજના? જવાબ છે બી, વિદ્યાલક્ષ્મી બોન્ડ યોજના। સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન પદ્ધતિ અનુસાર બાળકોનું વર્ષ દરમિયાન મૂલ્યાંકન કઈ પદ્ધતિ દ્વારા કરવામાં આવે છે? ઔપચારિક મૂલ્યાંકન, અનૌપચારિક મૂલ્યાંકન, રચનાત્મક મૂલ્યાંકન કે પછી આ ત્રણેય? જવાબ છે આ ત્રણેય। કઈ અવસ્થાને જીવનની વસંત તરીકે ઓળખવામાં આવે છે? તરુણાવસ્થા, બાલ્યાવસ્થા, શિશુવસ્થા કે પ્રૌઢાવસ્થા? આનો જવાબ તો બધાને ખબર હશે, જવાબ છે એ, તરુણાવસ્થા। ચિલ્ડ્રન યુનિવર્સિટી ગાંધીનગર દ્વારા કયું સામાયિક પ્રકાશિત થાય છે? બાળ વિશ્વ, બાળ વિનોદ, બાલ સૃષ્ટિ કે પછી જીવન શિક્ષણ? જવાબ છે એ, બાળ વિશ્વ।
પ્રાથમિક શિક્ષણમાં કયા ધોરણમાં લેખિત પરીક્ષા લેવામાં આવે છે? ધોરણ 1 થી 5 માં, ધોરણ 1 થી 8 માં, ધોરણ 3 થી 8 માં કે પછી ધોરણ 5 થી 8 માં? જવાબ છે સી, ધોરણ 3 થી 8 માં. સંકલિત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? વિકલાંગ બાળકોનો સર્વાંગી વિકાસ થાય, સામાજિક સંકલન થાય, આદાન પ્રદાનની તકો વધે કે પછી ઉપરોક્ત તમામ? જવાબ છે ડી, ઉપરોક્ત તમામ. સર્વશિક્ષા અભિયાન મિશનનો મુખ્ય હેતુ શું છે? 6-14 વર્ષની વયજૂથના તમામ બાળકોનું નામાંકન થાય, શાળામાં પ્રવેશ મેળવેલ દરેક બાળકો ધોરણ 1-8 સુધીનું ગુણવત્તાલક્ષી પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરે, શાળા બહારના બાળકો વૈકલ્પિક શિક્ષણના માધ્યમ દ્વારા સામાન્ય શાળામાં દાખલ થાય કે પછી ઉપરોક્ત તમામ? જવાબ છે ડી, ઉપરોક્ત તમામ. પ્રાથમિક શાળામાં બાળકોના મૂલ્યાંકન માટે કઈ પદ્ધતિ અપનાવવામાં આવી છે? લેખિત પરીક્ષા આધારિત, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન, મૌખિક અને પ્રાયોગિક મૂલ્યાંકન કે પછી વિદ્યાર્થી કેન્દ્રીય સ્વ અધ્યયન મૂલ્યાંકન? જવાબ છે બી, સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. મેથેમેટિક્સ પ્રકારના અભિક્રમના પ્રણેતા કોણ હતા? ટી એફ ગિલબર્ટ, પેસ્ટોલોજી, એડગર ગેઇલ કે પછી થોર્નડાઇક? જવાબ છે એ, ટી એફ ગિલબર્ટ. પ્રેરણાનો સહજવૃત્તિનો સિદ્ધાંતના પ્રણેતા કોણ છે? ફ્રોઇડ, સ્કિનર, મેકડુગલ કે પછી વોટસન? જવાબ છે સી, મેકડુગલ. એડગર ડેલનો શિક્ષણમાં ફાળો એટલે નીચેના પૈકી અનુભવ શંકુ, અનુભવ ચક્ર, અનુભવ શિક્ષણ વક્ર કે પછી અનુભવ વર્તુળ? જવાબ છે એ, અનુભવ શંકુ. સોદરી વળવી રૂઢિપ્રયોગનો અર્થ શું થાય? સંતોષ થવો, કંટાળો આવવો, હેરાન થવું કે પછી ગુસ્સો આવવો? જવાબ છે એ, સંતોષ થવો. ઝુમાએ શોક ખાતર એક પાડો પાડ્યો વાક્યને કર્મણી પ્રયોગમાં ફેરવતા કયું વાક્ય બનશે? ઝુમો શોક ખાતર એક પાડો પાડશે, ઝુમાથી શોક ખાતર એક પાડો પડાયો, ઝુમો શોક ખાતર એક પાડો પડાવશે કે પછી ઝુમાએ શોક ખાતર એક પાડો પડાવ્યો? જવાબ છે બી, ઝુમાથી શોક ખાતર એક પાડો પડાયો. નીચેનામાંથી કયું લક્ષણ મુક્તક કાવ્ય સ્વરૂપનું નથી? અહીંયા ખાસ ધ્યાન રાખજો, નથી કીધું છે. મુક્તક સંક્ષિપ્ત હોય છે, દ્રષ્ટાંત, બોધ, નીતિ, ચિંતન વગેરે વિષય તરીકે આવે છે, વિદેશી કાવ્ય સ્વરૂપ છે કે પછી ભાષા સરળ, પ્રાસયુક્ત અને ચોટદાર છે? જવાબ છે સી, વિદેશી કાવ્ય સ્વરૂપ છે. પદ, પદો, પદ સમૂહો, વાક્યો કે વાક્યખંડોને જોડવાનું કામ કરતા પદોને શું કહેવાય? સંજ્ઞા, સંયોજક, અનુપ કે પછી સર્વનામ? જવાબ છે બી, સંયોજક. વાક્યનો અર્થ પૂરો કરવા માટે જે ક્રિયાપદને કર્મ લગાડવાની જરૂર પડતી જ નથી તેને શું કહેવાય? દ્વિકર્મ ક્રિયાપદ, ગ્રાહક કર્મ, સકર્મક ક્રિયાપદ કે પછી અકર્મક ક્રિયાપદ? જવાબ છે ડી, અકર્મક ક્રિયાપદ. જે લોકો કચ્છમાં રહ્યા એ સૌ કચ્છ પ્રદેશના પ્રેમમાં પડી ગયા. અહીં રેખાંકિત શબ્દ કયા પ્રકારનું નામ સૂચવે છે? દ્રવ્યવાચક, સમૂહવાચક, ક્રિયાવાચક કે પછી ભાવવાચક? જવાબ છે ડી, ભાવવાચક. ઢોલનો ઢમઢમ અવાજ સંભળાયો ને બાળકો સૌ હાજર. વાક્યમાંથી રવાનુકારી શબ્દ પ્રયોગ શોધવાનો છે તમારે. ઢોલ, ઢમઢમ, અવાજ કે પછી હાજર? જવાબ છે ઢમઢમ. હું ખોટો નથી એ કેમ સિદ્ધ કરું? વાક્યમાં પ્રશ્નવાચક વિશેષણ ઓળખાવો. ખોટો નથી કેમ સિદ્ધ કે પછી કરું? જવાબ છે કેમ. સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે. આ વાક્યમાં રેખાંકિત શબ્દ શું સૂચવે છે? ક્રિયાપદ, વિશેષણ, વિશેષ્ય કે પછી ક્રિયા વિશેષણ? જવાબ છે સી, વિશેષ્ય. કાગળ ફૂટવું એટલે શું? મધ્યાહન થવો, પરોઢિયું થવું, સંધ્યા ખીલવી કે પછી મધરાતનો સમય? જવાબ છે બી, પરોઢિયું થવું. જાહેર મિલકતની તોડફોડ કરવી એ રાષ્ટ્રીય સંપત્તિનું નુકસાન કરવા બરાબર છે. દ્વિરૂપ્ત શબ્દ પ્રયોગ શોધવાનો છે અહીંયા તમારે. મિલકત, તોડફોડ બરાબર કે પછી નુકસાન? જવાબ છે બી, તોડફોડ. ગુજરાતી ભાષામાં સૌ પ્રથમ સોનેટ કાવ્ય પ્રકારની રચના કયા કવિએ કરી હતી? લાભશંકર ઠાકર, ઉષ્ણસ, બાલમુકુંદ દવે કે પછી બળવંતરાય ઠાકોર? જવાબ છે ડી, બળવંતરાય ઠાકોર. ગીવ વન વર્ડ ફોર ટુ ગો ઓન સમવન્સ લેન્ડ વિધાઉટ પરમિશન્સ. તમારે આના માટે એક શબ્દ આપવાનો છે કે તમે કોઈની પણ પરમિશન વગર કોઈની જમીન ઉપર જાઓ છો તો. એના માટે ઓપ્શન છે ટુ ટ્રેસપાસ, ટુ પ્રોસિક્યુટ, ટુ પાસ ઓફ કે પછી ટુ ટ્રાન્સગ્રેસ? જવાબ છે ટુ ટ્રેસપાસ. ધ પોલીસ બ્લેન્ક ઇન્વેસ્ટિગેટિંગ ધી ફ્રોડ બટ હેવ નોટ અરેસ્ટેડ એની વન એટ. ઇઝ, વોઝ, આર કે પછી વેર? અહીંયા તમારો જવાબ આવશે ધ પોલીસ આર
investigating the fraud but have not arrested anyone yet. My mother blank coffee before I woke up. Was making, max, mad ke pachi has made. Jawab chhe, my mother had made coffee before I woke up. Choose the antonym of the word please. Please શબ્દનો તમારે વિરોધી શબ્દ કહેવાનો છે. Displease, unplease, non-please કે પછી not please. જવાબ છે displease. Choose the correctly spelled word. સાચો સ્પેલિંગ શોધવાનો છે તમારે અહીંયા. અહીંયા મેં તમને ચાર ઓપ્શન આપેલા છે જેમાંથી સાચો સ્પેલિંગ છે inconvenience નો B. I-N-C-O-N-V-E-N-I-E-N-C-E. Last night I went out with someone friends of. અહીંયા તમારે આ સેન્ટેન્સ કમ્પ્લીટ કરવાનું છે મી માય માયસેલ્ફ અધરવાઇઝ માઇન. જવાબ છે લાસ્ટ નાઇટ આઈ વેન્ટ આઉટ વિથ સમ ફ્રેન્ડ્સ ઓફ માઇન. માય અંકલ હેડ કમ ફ્રોમ સુરત ધી ન્યૂ મોટર બાઇક. અહીંયા પણ તમારે વચ્ચે કંઈક ખૂટે છે જે પૂરું કરવાનું છે. ઓપ્શન છે ટુ રાઇડ, વિલ બી રાઇડ, રાઇડિંગ અધરવાઇઝ વોઝ રાઇડિંગ. તો જવાબ છે માય અંકલ હેડ કમ ફ્રોમ સુરત riding the new motorbike. Navratri festival is celebrated to worship goddess Durga. Option nine days, otherwise 9 days. અહીંયા પણ તમારે સેન્ટેન્સ જે છે તેને કમ્પ્લીટ કરવાનું છે. આન્સર આવશે એ 9 days નવરાત્રી ફેસ્ટિવલ ઇઝ સેલિબ્રેટેડ ટુ વર્શિપ ગોડેસ દુર્ગા. ક્રોસિંગ ધી રોડ આઈ શો એન એક્સિડન્ટ. અહીંયા તમારે કન્જેક્શન્સ આપવાનું છે વાઇલ, વેન, આફ્ટર કે પછી એઝ સૂન એઝ. સો આન્સર ઇઝ વાઇલ ક્રોસિંગ ધી રોડ આઈ સો એન એક્સિડન્ટ. નેશનલ બુક ફેર ઇન ધી ન્યૂઝ પેપર બટ આઈ ડીડ નોટ નોટિસ ઇઝ એડવર્ટાઇઝ વોઝ એડવર્ટાઇઝ કે પછી એડવર્ટાઇઝમેન્ટ. સો ઇઝ વોઝ. The National Book Fair in the newspaper was advertised but I did not notice. After her, we left for our home. Seen, see, showing, ke pachi sing. Answer chhe, after her seeing, we left for our home. As soon as the sun came out, I blanked down on top of a high rope to dry myself. Option lay, lie, laid, otherwise laying. Answer chhe, as soon as the sun came out, I lay down on top of a high rope to dry myself. Vishwanathan Anand was born 11th September 1969. અહીંયા પણ તમારી prepositions લગાડવાનું છે. Option છે at, in, on કે પછી with. So answer is Vishwanathan Anand was born on 11th December 1969. નીચેનામાંથી કયા ગ્રહનું ગુરુત્વાકર્ષણ બળ સૌથી વધુ છે. બુધ, ગુરુ, શુક્ર કે શનિ. જવાબ છે બી બુધ. નીચેનામાંથી કયું અન્ય ત્રણથી જુદું પડે છે. ECA, MKI, XVT કે પછી RQP. અહીંયા જવાબ છે RQP. હવે અહીંયા જવાબ શું કામ RQP છે કેમ કે એ ઓપ્શનમાં પણ વચ્ચે વચ્ચે એક એકનો ગેપ છે. એ પછી બી આવે જે નથી, સી પછી ડી આવે જે નથી, સેમ ટુ સેમ. એવી જ રીતે ઓપ્શન બી અને સીમાં પણ એક એક ઇન્ટરવલ છે, પણ પી, ક્યુ અને આર છે કન્ટિન્યુમાં છે જે અન્ય ત્રણથી જુદું પડે છે. એક વર્ગમાં રમેશ કરતાં કૌશિક વધારે હોશિયાર છે, એટલે કે કૌશિક વધારે હોશિયાર છે, રમેશ થોડો ઓછો હોશિયાર છે. જયેશ કરતાં હસમુખ ભણવામાં થોડો નબળો છે, એટલે કે જયેશ છે એ હસમુખ કરતાં થોડો હોશિયાર છે. પણ જયેશથી પણ કૌશિક હોશિયાર છે તો આમાં સૌથી વધારે હોશિયાર કોણ થશે? તમને ખબર તો પડી જ ગઈ હશે, તો પણ હું ઓપ્શન કહી દઉં રમેશ, કૌશિક, જયેશ કે પછી હસમુખ. જવાબ આવશે કૌશિક. એસસી મૂલ્યાંકન પદ્ધતિ અંતર્ગત પ્રત્યક્ષ ગ્રેડિંગ કયા ધોરણમાં અનુસરાય છે? ધોરણ 1 તથા ધોરણ 2, ધોરણ 3 તથા ધોરણ 5, ધોરણ 6 તથા ધોરણ 8 કે પછી ધોરણ 1 તથા ધોરણ 8. જવાબ છે ધોરણ 1 તથા ધોરણ 2. ભારત સરકાર દ્વારા શરૂ થયેલ સાક્ષરતા કાર્યક્રમોને તેના શરૂ થયાના ક્રમમાં ગોઠવવાના છે. ઓપ્શન છે અનુસાક્ષરતા કાર્યક્રમ, પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ, સંપૂર્ણ સાક્ષરતા અભિયાન અને સાક્ષર ભારત. આ ચારને તમારે ક્રમમાં ગોઠવવાના છે. હવે તમને હું ઓપ્શન આપું છું 2314, 2134 કે પછી 3124 કે પછી 3214. મતલબ કે સૌથી પહેલાં છે કયું આવશે? તો જવાબ છે 2314. એટલે કે સૌથી પહેલાં આવશે પ્રૌઢ શિક્ષણ કાર્યક્રમ, એના પછી આવશે સંપૂર્ણ સાક્ષરતા અભિયાન, એના પછી આવશે અનુસાક્ષરતા કાર્યક્રમ અને લાસ્ટમાં આવશે સાક્ષર ભારત.
प्रज्ञा અભિગમથી થતા શિક્ષણ કાર્યમાં છાબડી એ શાની ઓળખ છે? છાબડી અધ્યયન જૂથમાં બેસવા માટેની ઓળખ છે, અભ્યાસ કાર્ડ રાખવા માટેની ટ્રેની ઓળખ છે, અર્લી રીડર રાખવા માટેની જગ્યાની ઓળખ છે કે પછી લેડર રાખવા માટેની જગ્યાની ઓળખ છે? જવાબ છે એ, છાબડી અધ્યયન જૂથમાં બેસવા માટેની ઓળખ છે। અહીંયા તમને આકૃતિ આપેલી છે, પહેલી ત્રણ આકૃતિ છે એના ઉપરથી તમારે ચોથી આકૃતિ કહેવાની છે। તો સ્વાભાવિક છે પ્લસની તમારે આખે આખી મૂવમેન્ટ જોવાની છે, જે ક્લોકવાઇઝ મૂવમેન્ટ છે। તો ચોથી આકૃતિમાં બટ ઓબ્વિયસ છે પ્લસની નિશાની જે તમને ડીમાં આપેલી છે એ રીતે હશે, મતલબ કે જમણી બાજુના કોર્નર પર હશે। નેક્સ્ટ છે, જો સરવાળો એટલે ગુણાકાર, બાદબાકી એટલે ભાગાકાર, ગુણાકાર એટલે બાદબાકી અને ભાગાકાર એટલે પ્લસ હોય તો અહીંયા તમને એક રકમ આપેલી છે 20/40 - 8 × 5 + 3 બરાબર શું થશે? તો અહીંયા તમને ઓપ્શન આપેલા છે 10, 18, 20, 60। તો અહીંયા જવાબ પણ આવે છે એ, એટલે કે 10। તો હવે આપણે જોઈએ કઈ રીતે। તો અહીંયા તમારે ભાગુસભાના નિયમ મુજબ જ આગળ વધવાનું છે, પણ પહેલાં આપણે બધી જે કાંઈ પણ નિશાનીઓ છે એ ચેન્જ કરી લઈએ। તો ચેન્જ કરતાં ભાગાકારની જગ્યાએ આપણે સરવાળો લગાવશું, પછી બાદબાકીની જગ્યાએ ભાગાકાર લગાવશું, ગુણાકારની જગ્યાએ તમારે બાદબાકી લગાડવાની છે અને પ્લસ મતલબ કે સરવાળો છે એની જગ્યાએ તમારે ગુણાકાર લગાવવાનું છે। હવે ભાગુસભાના નિયમ મુજબ પહેલાં તો આપણે ભાગાકાર કરશું। તો ભાગાકાર કરતાં તમને મળશે 20 + 5 - 5 × 3 બરાબર આવી રીતે। પછી ગુણાકાર કરશું એટલે 5 × 3 થઈ જશે 15। દેન આફ્ટર આપણે કરશું સરવાળો એટલે 20 + 5 એટલે થઈ જશે 25 અને લાસ્ટમાં વધુ બાદબાકી 12 એટલે કે બાદબાકી 25 - 15 એટલે તમારો જવાબ આવી જશે 10। સમસંબંધને આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનું છે। ક્રિકેટને સાથે ગુગલી રાખેલી છે તો ખોખોની સાથે શું હોઈ શકે? ડુક, હુક, બોનસ કે પછી ડ્યુસ। આપણને બધાને ખબર છે ખોખોની રમતમાં એક મારનાર પક્ષનું કૌશલ્ય છે અને જે છે ડુક મારવી, તો જવાબ આવશે ડુક। કોઈપણ સ્થળના સાચા અક્ષાંશ અને રેખાંશ જાણવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? ટેલિસ્કોપ, ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ, અલ્ટિમીટર કે પછી સ્પેક્ટ્રોફોટોમીટર? તો જવાબ આવશે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। નીચેનામાંથી ઉડી શકતું હોય તેવું સસ્તન પ્રાણી કયું છે? છોરાડ, સારસ, ડુગોંગ કે પછી વાગોળ, ચામાચીડિયું જેને આપણે કહીએ છીએ? જવાબ આવશે ડી, વાગોળ, ચામાચીડિયું। શાળા શિક્ષણના અભ્યાસક્રમનું માળખું NCF તરીકે ઓળખાય છે, તો તાલીમી કોલેજના અભ્યાસક્રમનું માળખું કયા નામે ઓળખાય? NCFTE, NCTE, NCERT કે પછી NCF BEd? જવાબ છે એ, NCFTE। રાષ્ટ્રીય શિક્ષણ નીતિની ફાઇનલ ડ્રાફ્ટ તૈયાર કરવા માટે તાજેતરમાં રચાયેલ સમિતિના અધ્યક્ષ કોણ છે? કે કસ્તુરી રંગન, સુધીર માકંડ, પ્રોફેસર મંજુલ ભાર્ગવ કે પછી KJ આલ્ફોન્સે? જવાબ છે કે કસ્તુરી રંગન। સૂર્યમુખીના છોડમાં પ્રકાશને લીધે થતી હલનચલનને શું કહેવાય? ફોટોનેસ્ટી, થર્મોનેસ્ટી, થિગ્મોનેસ્ટી કે પછી ટ્રોપિઝમ? અહીંયા જવાબ આવશે ફોટોનેસ્ટી, કેમ કે ફોટો એટલે કે પ્રકાશ। થર્મોનેસ્ટી ક્યારે હોય છે? તો કે જ્યારે કોઈ પણ તાપમાનને લીધે થતું હોય હલનચલન, તો એના માટે તમે થર્મો એવો શબ્દ યુઝ કરી શકો। થિગ્મો મતલબ કે સ્પર્શાનુવર્તન, તમે જેને કહો છો લજામણીનો છોડ એનો એક ઉદાહરણ છે। અને ટ્રોપિઝમનો મતલબ થશે આવર્તન, મતલબ કે હલનચલન। નીચેનામાંથી કયો દેશ UNની સલામતી સમિતિમાં કાયમી સભ્ય નથી? જાપાન, ચીન, બ્રિટન કે પછી રશિયા? જવાબ છે એ, જાપાન। દરેક બાળકને પોતાની શીખવાની ગતિ અને ક્ષમતા મુજબ ભણવાની તક શામાં મળે છે? પ્રજ્ઞા અભિગમમાં, એડેપ્ટ કાર્યક્રમમાં, બાલા પ્રોજેક્ટમાં કે પછી સ્માર્ટ સ્કૂલ પ્રોજેક્ટમાં? જવાબ છે એ, પ્રજ્ઞા અભિગમમાં। ટોપોલોજી એ હવામાનમાં થતા ફેરફારનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે, પ્રાણીના વર્તન અંગેનું વિજ્ઞાન છે, જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે કે પછી ધરતીકંપ સાથે સંકળાયેલી ઘટનાઓનો અભ્યાસ કરતું વિજ્ઞાન છે? તો અહીંયા તમારો જવાબ આવશે સી, જમીનના ખાડા ટેકરાનો અભ્યાસ કરતું શાસ્ત્ર છે। મિશન મંગલમનો હેતુ શું છે? ગ્રામ્ય વિસ્તારમાં શહેરી સુવિધા પૂરી પાડવી, શહેરી વિસ્તારમાં રહેતા લોકોને નિયમિત પાણી પહોંચાડવું, શહેરોને હરિયાળા બનાવવા કે પછી ગરીબ મહિલાઓ અને પરિવારનું જીવનધોરણ ઊંચું લાવવું? તો જવાબ છે ડી, ગરીબ મહિલાઓ અને પરિવારનું જીવનધોરણ ઊંચું લાવવું। SEQI નું પૂરું નામ શું છે? સ્ટેટ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ કે પછી સ્ટેટ એન્હાન્સમેન્ટ ક્વોલિટી ઇન્ડેક્સ કે પછી સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ કે પછી સ્કૂલ એન્હાન્સમેન્ટ ક્વોલિટી ઇન્ડેક્સ? જવાબ છે સી, સ્કૂલ એજ્યુકેશન ક્વોલિટી ઇન્ડેક્સ। NASનું આયોજન કોણ કરે છે? NUEPA, NCERT, NCTE કે પછી NCPCR? જવાબ છે NCERT। વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે ઘોષિત થયેલ અમદાવાદ શહેરમાં નેશનલ મોન્યુમેન્ટ્સ કેટલા છે? 50, 103, 26 કે પછી 54? જવાબ છે 54। શાળાકીય સર્વગ્રાહી મૂલ્યાંકન અંતર્ગત વાપરવામાં આવતું પત્રક એ કયું છે? રચનાત્મક મૂલ્યાંકન પત્રક 3-8, વ્યક્તિત્વ વિકાસ પત્રક 3-8,
सर्वग्राही मूल्यांकन पत्रक धोरण एक अने बे कि पछी रचनात्मक मूल्यांकन पत्रक धोरण एक अने बे? जवाब छे ए, रचनात्मक मूल्यांकन पत्रक धोरण त्रण थी याद। जीएसटी लोगो अंतर्गत खाली जगह पूर्ण करवानी छे, एक राष्ट्र एक कर अने एक बजार के पछी धोरण के पछी विकास के पछी द्वार? जवाब आवशे ए, बजार। गुजरात सरकारे ताजेतरमां ज पीपीपी धोरणे तैयार करेल अमदावाद खातेनुं आधुनिक स्पोर्ट्स अने एंटरटेनमेंट कॉम्प्लेक्सनुं शुं नाम छे? ट्रांस स्टेडियम कांकरिया स्टेडियम के पछी सरदार स्टेडियम? जवाब छे ए, ट्रांस स्टेडियम। तो मित्रों आ हतो विभाग ए। जो तमने वीडियो पसंद आए तो लाइक करजो, शेर करजो तमारा फ्रेंड्स साथे, अने रेग्युलर अपडेट्स माटे चेनल ने सब्सक्राइब करी देजो। थैंक यू।